તો પાટણમાં 80 પરિવારે ધર્માંતરણની અરજી કરી. સરસ્વતી તાલુકાના પરિવારે કરી છે ધર્માંતરણની અરજી. જાતિ અપમાનિત ઘટનાઓથી ધર્માંતરણની અરજી કરવામાં આવી. કલેક્ટરે પરિવારના લોકોનો અભિપ્રાય લીધો. સરસ્વતી તાલુકાના 80 પરિવારોએ ધર્માંતરણ માટે અરજી કરી છે. ભરત અમારી સાથે જોડાઈ ગયા છે. ભરત, અભિપ્રાય લેવામાં આવ્યો છે આ પરિવારજનોનો, તેમનું શું કહેવું છે? ચોક્કસથી પ્રીતિ, પાટણ જિલ્લાની અંદર એક બાદ એક જે રીતે પરિવારો સામે આવી રહ્યા છે અને ધર્માંતર કરવાની અરજીઓ આપી રહ્યા છે. પહેલા જે રીતે વાત કરવામાં જઈએ તો સિદ્ધપુર તાલુકાના આવા 80થી વધુ જે પરિવારો છે તેઓએ ધર્માંતર કરવાની અરજી કલેક્ટરમાં આપી હતી, ત્યારે ગઈકાલે ફરી એક વખત સરસ્વતી તાલુકાના જે 80થી વધારે પરિવારો છે તેઓએ હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં અપનાવવા માટે અરજી કલેક્ટરની અંદર કરી છે, જેને લઈને કલેક્ટરે ગઈકાલે જે તમામ જે પરિવારો છે તેઓને ધર્માંતર કરવા પાછળના કયા કારણો છે તે બાબતે જાણ કરવા, તે બાબતે સાંભળવા માટે કલેક્ટરે બોલાવ્યા હતા. કહી શકાય કે જે રીતે જાતિ વિરુદ્ધ જે રીતે થઈ રહ્યું છે તેને લઈને જે પરિવારો છે તેઓએ બુદ્ધ ધર્મ અપનાવવાનું એક નક્કી કર્યું હોય, કારણ કે જે રીતે પરિવારો એક બાદ એક જે રીતે સામે આવી રહ્યા છે અને કલેક્ટર કચેરી અરજી કરી રહ્યા છે. ગઈકાલે પણ આ જ રીતે એક અરજી આવી હતી અને અરજીના આધારે કલેક્ટરે ત્યાં બોલાવી તમામ પરિવારનો હાલતો સાંભળ્યા છે અને આગામી સમયમાં આગળની કાર્યવાહી થશે. બિલકુલ, આભાર ભરત તમામ વિગતો માટે.